નવા વિડિયો સાથે મળ્યા છીએ, જેમાં આપણે નવો પ્રશ્ન જોઈએ તો જો ચોરસની દરેક બાજુ 30% વધે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે? તો 10 થી 30% એટલે 3/10, એટલે 10 થી 13, અને 10 થી 13 એટલે 10 × 10 એટલે અહીંયા 100, અને અહીંયા 169. બંનેનો તફાવત લઈએ એટલે 69, અને ટકાવારી મેળવવા માટે છેદમાં 100 × 100 કરીએ એટલે 69 જવાબ આવે, એટલે સાચો જવાબ આપણો 69 થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો જો નિયત તારીખ પહેલાં વીજળીનું બિલ ચૂકવવામાં આવે તો રાજ્ય વીજળી બોર્ડ 15% ડિસ્કાઉન્ટ આપે છે. જો કોઈ વ્યક્તિને 54 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે તો બિલની મૂળ રકમ કેટલી હતી? 54 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે 15% ડિસ્કાઉન્ટ બરાબર આપણે 54 રૂપિયા કરીશું, અને જે આપણે રકમ મેળવવાની છે તેના બરાબર આપણે એક્સ લઈએ એટલે 1×15% લખવા માટે છેદમાં 100 = 54, એટલે બરાબર 54×54/15 એટલે એક્સ બરાબર આપણો અહીંયા ડબલ બે મીંડા માટે 20, અને અહીંયા આવશે 3 એટલે અહીંયા 18, એટલે 18 × 36 એટલે 360 જવાબ આપણો સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો એક માણસને તેના ₹1500ના ફૂડ બિલ પર 30% અને પછી 20%નું ડિસ્કાઉન્ટ મળે છે, તો 30%ને આપણે 3/10 અને 20%ને આપણે 20/100 કરીએ એટલે 1/5 આવશે, એટલે 1/5 એટલે ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલે 3 થી 10માંથી આપણે 3 કાઢીએ એટલે 7, એટલે 10 થી 7, અને 5માંથી 1 કાઢીએ એટલે 5 થી 4, અહીંયા 50 અને અહીંયા 28, તો આપણે 50 ratio = 1500 કરીએ તો 1500 = 50 એટલે 1 ratio = 300 આવશે, અને અહીંયા આપણને 1 ratio = 300. ત્યારબાદ બંનેનો તફાવત અહીંયા આપણે 50 - 28 કરીએ એટલે 22, એટલે 22×30 આવશે, એટલે 22×30 એટલે આપણો જવાબ 760 રૂપિયા થશે. ત્યારબાદ જોઈએ તો ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 સેકન્ડમાં 180 મીટર લાંબા પ્લેટફોર્મને પાર કરે છે, તો ઇલેક્ટ્રિક પોલને પાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગશે? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક, તો 72 કિલોમીટર તેને આપણે પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ત્યારબાદ 60 સેકન્ડમાં કીધું છે એટલે આપણે ટોટલ અંતર મેળવીએ પ્લેટફોર્મ અને ટ્રેનનું, તો 60 સેકન્ડમાં પાર કરે છે અને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એટલે 1200 મીટર આવશે. 1200 મીટરમાંથી આપણને પ્લેટફોર્મની લંબાઈ 180 મીટર આપેલ છે, તો 180 × 1200માંથી 180 કાઢીએ એટલે જવાબ આપણો 1020 આવશે, અને 1020 અને ટ્રેન ઇલેક્ટ્રિક પોલને પાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગશે એટલે ટ્રેનનું આપણે સ્પીડ
સ્પીડને તેના વડે ભાગીએ એટલે જવાબ આપણો મળશે. તો આપણે સ્પીડ લઈએ આપણે 1020, અને આપણી સ્પીડ તો પહેલાં 20 મીટર પ્રતિ સેકન્ડ હતી જ તે. અહીંયા એક મિનિટ જવાબ આપણો આવશે 51 સેકન્ડ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, જો કોઈ માણસ તેની આવકનો 20% ખોરાક 20% ખોરાક અને શેષના 5% પરિવહન પર ખર્ચ કરે છે, અંતે બાકીના પૈસામાંથી 120 રૂપિયાનો દારૂ એટલે 120નો દારૂ અને અંતે તેની પાસે 1400 રૂપિયા વધ્યા એટલે આપણે ગણીએ તો 1520 રૂપિયા તેમની પાસે રૂપિયા હતા, અને 20% ખોરાકમાં અને શેષ 20% ખોરાકમાં જતા રહ્યા 100માંથી એટલે શેષ વધ્યા 80ના 5%. 80ના 5% એટલે આપણી પાસે 4 જવાબ આવશે. તો 4 જવાબ ઈ અને 20% 4% અને 20% ખોરાકના એટલે તેના વચ્ચે 76%. 76% બરાબર આપણે 1520. તો 100% બરાબર કેટલા? 100% બરાબર 2000 થશે. 76 ને અહીંયા 2 વડે ભાગીએ એટલે 152ને 76 વડે ભાગીએ એટલે 2 આવશે અને ટકા ડબલ મીંડા પાછળ આવી જશે એટલે જવાબ આપણો 2000 રૂપિયા થશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તો મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 5:1 છે. તો 5:1 ગુણોત્તર અને પાણી ઉમેરવામાં આવે છે. અહીંયા દૂધનો ડી અને પાણીનો પી, 5 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો અહીંયા +5 અને 5:2 અનુપાત થઈ જાય છે. તો અહીંયા દૂધનો અનુપાત તો સમાન હોવાથી તેમાં દૂધનો અનુપાત સમાન હોવાથી આપણે કહી શકીએ કે એક અહીંયા 1નું વધારો થયેલ છે. તો 1 વધારો બરાબર 5 આવશે, 1:5 બરાબર 5. તો અહીંયા દૂધનું મિશ્રણમાં દૂધનું પ્રમાણ માંગેલ છે. તો અહીંયા 5:5 અને અહીંયા દૂધનો 5:5 આપેલ છે. તો 5×5 તો 2500 આવશે. ત્યારબાદ જોઈએ, તો રામે 2100થી રોજગાર શરૂ કર્યો અને થોડા સમય બાદ રાહુલ 3600 રૂપિયાથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તો રામે 2100થી એક રોજગાર શરૂ કર્યો છે, થોડા સમય બાદ રાહુલ 3600 રૂપિયાથી તેની સાથે જોડાય છે એટલે અહીંયા આપણે રામ અને અહીંયા રાહુલ, રામ 2100 રૂપિયા. અહીંયા આપણને મહિના મેળવવાના કીધા છે તે માટે એ અને 3600 રૂપિયા બી અને લાભ, આ બંને લાભ બરાબર આપણને 1:1 આપેલ છે. તો બે મીંડા અને અહીંયા 7 7 3 21 અને 12 3 36 એટલે રામ અને રાહુલનું 12:7. તો જો રામ 12 મહિના કામ કરે, 12 મહિના પહેલા જોડાણો હોય તો રાહુલ અહીંયા આપણને કેટલા મહિના પછી જોડાણો તેમ કીધું છે. તો 7 મહિના રાહુલ જોડાણો તો રામ તેના પહેલાં 5 મહિના પહેલાં જોડાણેલું છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો, લાઈક એન્ડ શેર, સબસ્ક્રાઈબ માય ચેનલ.